એકમ દશક છો. આનો સૌથી નાનો જે અંક હોય એ સંખ્યા સૌથી નાની થશે. જો આની અંદર 5 8 અહીંયા 3 છે, અહીંયા 4, જો 3 સૌથી નાનો છે, સૌથી નાની સંખ્યા કેટલી થશે? 4 અહીંયા 3 શૂન્ય. પાંચ અંગની સૌથી મોટી સંખ્યા કઈ? 5 અંગની 99,000.
સૌથી મોટી સંખ્યા ની અંદર એક ઉમેરતા મને છ ની સૌથી સોરી એક લાખ નું પડી જાય એમાં પાંચ અંક ની સૌથી મોટી સંખ્યા આ રહી જો પાંચ અંક ની સૌથી મોટી સંખ્યા કઈ જાય 9999 એની અંદર એક ઉમેરીએ તો આપણને છ અંક ની સૌથી નાની સંખ્યા મળે સૌથી નાની સંખ્યા જે એક લાખ ની બરાબર નીચેની સંખ્યાનું વિસ્તરણ લખો અહીંયા તમને એક સંખ્યા આપેલી છે 12,346 આનું વિસ્તરણ લખવું હોય તો જો અહીંયા એકમ દશક સો હજાર અને 10,000 એકમ દશક સો હજાર અને 10,000 તો આ જે અંક આપેલો છે એને કેટલા વડે ગુણું છું 10,000 વડે કારણ કે એકમ દશક સો હજાર અને 10,000 તો એકને આપણે કેટલા વડે ગુણું છું 10,000 વચ્ચે નિશાની પ્લસ ની કરી છું એકમ દશક સો હજાર એકમ દશક સો અને હજાર તો બેને કેટલા વડે ગુણીશું હજાર વડે પછી વચ્ચે વત્તાની નિશાની કરીશું હવે આમ કહીશું એકમ દશક સો તો ત્રણ ને કેટલા વડે ગુણીશું સો વડે વચ્ચે નિશાની પ્લસ ની આવે હવે ચાલુ રહીશું એકમ દશક ચાર ને કેટલા વડે ગુણીશું દસ વડે વચ્ચે નિશાની પ્લસ ની આવે છેલ્લા વડે એકમ દશક સો
10,000 + 10,000 = 85,000. 86,000 + 83,000. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આપણે જોયું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ અને એને પહેલે લખ્યું. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકો તો આપણે એમાં શું કરીશું? ત્રણ ત્રણ વિરામ ભરી જુઓ. એક બે ત્રણ અગાડી ત્રણ હોય ત્યાં આગળ અલ્પવિરામ આવશે. એક બે ત્રણ આંતરરાષ્ટ્રીય હોય તો ત્રણ ત્રણ અંક લેવાના. અહીંયા ત્રણ પછી બીજા ત્રણ એક બે ત્રણ અહીંયા અલ્પવિરામ આવશે. સેમ અહીંયા ત્રણ અંક આગળ અલ્પવિરામ આવશે. એક બે ત્રણ આગળ અલ્પવિરામ આવશે. એક બે ત્રણ અંક આગળ અલ્પવિરામ. એક બે ત્રણ અંક આગળ અલ્પવિરામ. આને આપણે લખવું હોય તો જો અહીંયાની શરૂઆત કરીશું. 78 મિલિયન મિલિયનમાં લખવું પડશે. 78 મિલિયન આજે આપણે જે કઈ પણ શીખ્યા તો એ તમારે અહીંયા જેમ જણાવું છે.